અત્યારે મારું ઇન્ટેન્સ તો આઈએમપી આલવાનો છે, પણ આઈએમપી આપતા પહેલાં થોડાક ચેતવી દઉં કે અમે લોકો જે આઈએમપી આપી રહ્યા છે એ બહુ જ સારી રીતે રિવિઝન થઈ જાય, બે ત્રણ કે વધારે વધારે ચાર વાર તમારું વંચાઈ જાય, પછી કદાચ નજર મારવી છે તો સાના પર મારીએ એ પ્રશ્ન થાય, તો બધું ફરીથી તો ના વંચાય, ત્રણ ચાર વાર વાંચ્યા પછી તો છેલ્લો સમય બચ્યો છે, આટલી બધી વાર રિવિઝને થઈ ગયું છે, તો સર હવે સાના પર નજર મારીએ? તો એના માટે સૌથી આઈએમપી ટૉપિક હોય કે જે વધારે પડતા પૂછાતા હોય, પૂછાયા છે ને પૂછાઈ શકે એવા ટૉપિક પર નજર મારવી જોઈએ, તો એવા ટૉપિક માટે અમે આઈએમપી આપી રહ્યા છીએ. બાકી હું કહેવા જાઉં તો બાયોલોજીમાં દોસ્તો પહેલાં પુઠ્ઠાથી છેલ્લા પુઠ્ઠાની બંને પુઠ્ઠાની વચ્ચે બુકમાં જેટલી વસ્તુ છે, જેટલા પેજ છે, એમાં જેટલી લાઈનો છે, દરેક લાઈનોમાં જે જે અક્ષર છે, એક એક અક્ષર તમારા માટે આઈએમપી છે. એટલે દરેકે દરેક બુકમાં આઈએમપી જ છે. હવે અમે લોકો અત્યારે જે ફાસ્ટ ફરીથી એક ફાસ્ટ રિવિઝન માટેની બેચ ચાલુ કરી, હવે એ બેચમાં ખાલી નામ ફાસ્ટ રિવિઝન માટેનું છે, બાકી આ સાડા ત્રણ પોણા ચાર મહિનામાં નીટની એક્ઝામ પહેલાં અમે આખે આખું સિલેબસ પતાવીશું, તો એ ફાસ્ટ ચાલીશું ખરા, પણ બધે બધું જેવું ભણ્યા બે વર્ષ એવી જ રીતે આખું ડિટેલમાં અમે ભણાવીશું, દરેક છોકરા ભણશે. એટલે અમારા માટે બધું જ આઈએમપી છે, પહેલાં પુઠ્ઠાથી છેલ્લા પુઠ્ઠાની બધી વચ્ચેની બધે અક્ષરે અક્ષર, લાઈને લાઈન, શબ્દે શબ્દ. આઈએમપી કોણે કહેવાય, કાં તો આઈએમપી નીકળતું ક્યાંથી હશે એ કહેવા જો, તો કદાચ ત્રણ પોઈન્ટ ઓફ વ્યૂ એવા આવે છે કે જે ન પરથી એવું કહી શકાય કે ભાઈ આ ત્રણ પોઈન્ટ ઓફ વ્યૂ ફોલો થતા હોય અને એને ફોલો થઈને કોઈ પ્રશ્ન નીકળતો હોય તે આઈએમપી. લાઈક કોઈ ચેપ્ટર છે, તો એ ચેપ્ટરમાં એક જેવો ટૉપિક આપણે ભણીએ તે ટૉપિક ખોલતાની અંદર આપણને લાગે કે ભાઈ આ ચેપ્ટરની આત્મા છે, આ ચેપ્ટરમાં એ ટૉપિકનું શું મહત્ત્વ છે, ટૉપિકનું મહત્ત્વ પરથી નક્કી થાય કે આઈએમપી ટૉપિક હશે ચેપ્ટરનો કે નહીં, પહેલી વાત. બીજી વાત, દરેક શિક્ષક જ્યારે ભણાવતો હોય ત્યારે, સ્ટુડન્ટ ભણતા હોય ત્યારે અને એક્ઝામિનર પેપર કાઢતા હોય ત્યારે તરત જ ચેપ્ટર ખોલતાની અંદર એમને લિંક થાય કે ના યાર આ ચેપ્ટર ખોલીને તેમાં આ જ પ્રશ્ન પહેલો પૂછવો જોઈએ, તો એના ઉપરથી આઈએમપી બને પ્રશ્ન. અને ત્રીજી વસ્તુ, વર્ષોથી એક્ઝામોમાં પૂછાતા રહ્યા છે પ્રશ્નો, એવા પ્રશ્નોને લગતા ફરીથી ચર્ચા કરવી, એટલે એ પ્રશ્નો આઈએમપી. ખબર પડી? તો ત્રણ પોઈન્ટ ઉપરથી કોઈ પ્રશ્ન વારંવાર દેખાતો હોય તો એ આઈએમપી ગણે. વર્ષોથી પૂછાયો છે, દરેક શિક્ષક દરેક વિદ્યાર્થી ભણવામાં ઇન્ટરેસ્ટેડ છે, એમાં બહુ ધ્યાન આપે છે, અને એક્ઝામિનર એમાંથી જ પ્રશ્નો દર વખતે ટેસ્ટ પેપરોમાં કાં તો ફાઇનલ એક્ઝામમાં કાઢે છે, ખ્યાલ આવ્યો? તો એને આઈએમપી કહી શકાય. એને ખબર જ પડી જાય ચેપ્ટર ચાલુ કરતાની અંદર એ ટૉપિકનું સૌથી વધારે મહત્ત્વ હોય, પ્રાયોરિટી કોની છે, એ પ્રાયોરિટી જેને મળી એ ચેપ્ટરમાં ટૉપિકને, એ ટૉપિક મહત્ત્વ. તો એવા ક્રાઇટેરિયાઓને ધ્યાનમાં રાખીને હું તમને અત્યારે આઈએમપી આપી દઈશ. પણ ફરીથી એકવાર કહું, હજાર વાર બોલીશ કે ભાઈ આઈએમપી એટલે શું, બધી વસ્તુ એકવાર વંચાઈ જાય, રિવિઝન તમારી ઈચ્છા મુજબ સંતોષકારક રીતે થઈ જાય, પછી તમારે ટાઈમ બચ્યો છે અને તમારે બહુ જ સારી રીતે કોઈક ટૉપિક પર ધ્યાન આપવું છે તો એ હું અત્યારે કહું, એ ટૉપિક પર ધ્યાન આપવાનું અને એ પૂછાવવાની વાત નક્કી, ખ્યાલ આવ્યો? કારણ કે વર્ષોથી પૂછાતા રહ્યા છે અને પૂછાવવાના પણ છે, બરાબર? ચાલો, જો આમ તો આખું બાયોલોજીનું રિવિઝન અમે કરાવી રહ્યા છીએ અત્યારે, તો આખા બાયોલોજીનો અમર વિદ્યાર્થી જે જોડાયેલા છે અમારી છે, તમારો પરિવાર બની ચૂક્યા છે, ફેમિલી બની ચૂક્યા છે એમને, તદુપરાંત ઓનલાઈન યુટ્યુબ ચેનલો ઉપર અમારી દરેકની ચેનલો છે, એ ચેનલ ઉપર અમે આ રીતે ફ્રી ઓફ કોસ્ટ જેમ જેમ ટાઈમ મળે એમ એમ આ રીતે આઈએમપી અમુક અમુક ટૉપિકનું રિવિઝન આ બધું આપી રહ્યા છે, જેમ જેમ ટાઈમ બને એ રીતે મફત બને એટલી સેવા કરી રહ્યા છે. બાકી અમારા એ ઘર છે, અમને ચલાવવું પડે દોસ્તો, તો અમારે અમારા કામમાંય ધ્યાન આપવું પડે, પણ તો બનશે ત્યાં લગીને બનતી હદ સુધી મદદ કરીશું, રાઈટ? તો એ રીતે અમે આખે આખા બાયોલોજીના જે આ 12મું ચેપ્ટર, 12મા ધોરણના જે 16 ચેપ્ટર છે એ 16 ચેપ્ટરનો આઈએમપી આપીશું, પણ ટુકડા ટુકડા, થોડા સમય, થોડો ડોઝ. લાઈક આજના આ શોર્ટ વિડીયો લેક્ચરમાં 12મા ધોરણના 16 ચેપ્ટરમાંથી પ્રથમ 5 ચેપ્ટરનું આઈએમપી આપવા તૈયાર, રાઈટ? સુસજ્જ થઈ જાઓ, તૈયાર થઈ જાઓ, નોટ પેન પેન્સિલ લઈ લો અને હું કહું એ રીતે સટાસટ લખવા માંડો. જો પહેલાં તો આઈએમપી આપતા પહેલાં તમને એ વસ્તુથી જાણકાર બનાવીશ કે ભાઈ દરેક ચેપ્ટરને ટુકડામાં વહેંચો, દરેક ચેપ્ટરને અમુક સેશન કે અમુક વિભાગમાં વહેંચો, તો ખબર પડી જાય કે કંઈથી કેવો પ્રશ્ન ઉચકાય. એક સાથે ઉપર નીચેથી બે પ્રશ્નો કોઈ દિવસ ના આવે ચોપડીથી. ચોપડીમાં એક ચેપ્ટરમાં પાછા તબક્કા પડતા હોય, ફેઝ બદલાતા હોય, ઇન્ફોર્મેશન થોડી ચેન્જ થાય, તો બસ એ તબક્કા બની ગયા. લાઈક હું અત્યારે બોલીશ એટલે ખબર પડશે તમને. લાઈક પહેલું ચેપ્ટર, 12મા ધોરણનું બાયોલોજીનું પહેલું ચેપ્ટર એટલે સજીવોમાં પ્રજનન, રિપ્રોડક્શન ઇન ઓર્ગેનિઝમ, રાઈટ? તો આ ચેપ્ટરને આઈએમપી કહેતા પહેલાં હું કહું કે કેટલા તબક્કામાં વહેંચેલું છે. તો આ ચેપ્ટર બે જ તબક્કામાં વહેંચેલું છે, મનો મન વિચારો, બે તબક્કામાં વહેંચેલું છે કે નહીં વહેંચેલું, જે ભણેલા છે જ્ઞાની છે એને ખબર છે.
બે તબક્કામાં વહેંચાય, એક સજીવોમાં એટલે વનસ્પતિ પ્રાણીમાં અલિંગી પ્રજનન, અને બીજું સજીવ અને પ્રાણીમાં, સજીવ એટલે વનસ્પતિ અને પ્રાણીમાં અલિંગી પ્રજનન. એક સજીવ એટલે વનસ્પતિ પ્રાણીમાં લિંગી પ્રજનન, અને બીજો તબક્કો સજીવ અને સજીવ એટલે કે વનસ્પતિ અને પ્રાણીમાં અલિંગી પ્રજનન, લિંગી પ્રજનન અલિંગી પ્રજનન, એમ આ ચેપ્ટરને બે તબક્કામાં વહેંચાય. તો એ રીતે જ આઈએમપી પ્રશ્નો આપણે અપાય, એ રીતે જ એક્ઝામિનર પ્રશ્નો કાઢે, એક પ્રશ્ન લિંગી પ્રજનનમાંથી કાઢશે ને એક પ્રશ્ન અલિંગી પ્રજનનમાંથી કાઢશે. તો આ રીતે આઈએમપી નીકળતું જાય. કહું તમને વર્ષોથી પૂછાતા પ્રશ્નો અને પૂછાવાના જ છે. પહેલું પાર્ટ વન આ ચેપ્ટરનો એટલે અલિંગી પ્રજનન, એમાં બહુ બધા પ્રકારના અલિંગી પ્રજનન હોય. અલિંગી પ્રજનન એટલે એક જ પિતૃથી નવી સંતાન બને, નર અને માદા એટલે બે પિતૃ, એક નર પિતૃ અને બીજું માદા પિતૃ ભેગા થઈને જે સંતતિ બનાવે એને તો લિંગી પ્રજનન કહેવાય. અલિંગી પ્રજનન એટલે એક જ પિતૃમાંથી નવી સંતાન બને, તો એવું પ્રજનન અલિંગી પ્રજનન આ ચેપ્ટરનો પાર્ટ વન, જેમાં બહુ જ બહોળા પ્રહોળમાં પૂછાતો અલિંગી પ્રજનનની પદ્ધતિ પ્રકાર એ છે અવખંડન, અને બીજું છે બીજાણુ નિર્માણ અથવા બીજાણુ સર્જન. વનસ્પતિ અને પ્રાણી, વનસ્પતિ એઝ વેલ એઝ પ્રાણી બંનેમાં અવખંડન એટલે સજીવ શરીર પિતૃ શરીર તૂટે અમુક ટુકડાઓમાં, દરેક ટુકડામાંથી નવો સજીવ બને, અને પિતૃ શરીરમાંથી બીજાણુ બને અને એ બીજાણુથી નવો સજીવ બને, તો અનુક્રમે અવખંડન અને બીજાણુ સર્જન કહેવાય. ચોપડીમાં આપ્યું છે, જોઈ લો. હા, વનસ્પતિને પ્રાણીમાં અવખંડન અને બીજાણુ નિર્માણ તો આઈએમપી છે, સાથે વનસ્પતિમાં કહેવા જાઓ તો ખાસ કરીને ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં અલિંગી પ્રજનન. તમને એ ખબર હશે કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં અલિંગી પ્રજનન અલિંગી પ્રજનન ના કહેવાય, હોય અલિંગી જ હોય, એક જ પિતૃ વનસ્પતિની નવી સંતાન બનવાની પ્રક્રિયા એટલે હોય અલિંગી જ પ્રજનન, પણ ઉચ્ચ કક્ષાની વનસ્પતિને અલિંગી પ્રજનન એક માન અપાય, એક સન્માન અપાય, અને એ કહેવાય વાનસ્પતિક પ્રજનન. ઉચ્ચ કક્ષાની વનસ્પતિની જો વાત કરો અલિંગી પ્રજનની બાબતે, તો ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં અલિંગી પ્રજનનનું નામ બદલાય, સન્માનપૂર્વક નામ બોલો વાનસ્પતિક પ્રજનન. તો આવી ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં કઈ કઈ એવી વાનસ્પતિક પ્રજનનની પદ્ધતિ હોય, એટલે કઈ કઈ એવી અલિંગી પ્રજનનની પદ્ધતિ હોય, તો એક કુદરતી હોય, બીજી કૃત્રિમ હોય, આર્ટિફિશિયલ હોય, માનવ દ્વારા પ્રેરિત હોય. એક ભગવાને ગિફ્ટમાં આપી છે કુદરતી, નેચરલ. તમારી બુકમાં કુદરતીની ચર્ચા કરી છે, એટલે હું જો અત્યારે આઈએમપી આપી રહ્યો છું ગુજરાત બોર્ડની થિયરીની એક્ઝામ માટે, એઝ વેલ એઝ ગુજકેટની એમસીક્યુ એક્ઝામ માટે, તો બે પુઠ્ઠાની વચ્ચેનું જ બધું આવશે. એટલે તમારી ગુજરાત બોર્ડની બુકમાં ચેપ્ટર એકમાં ખાલી ચર્ચા કરી છે, દબાણ આપ્યું છે કુદરતી વાનસ્પતિ પ્રજનન પદ્ધતિ વિશે, એટલે મૂળ વડે વાનસ્પતિ પ્રજનન, પ્રકાંડ વડે વાનસ્પતિ પ્રજનન, પર્ણ વડે વાનસ્પતિ પ્રજનન, કુદરતી વાનસ્પતિ પ્રજનન એટલે કુદરતી રીતે નેચરલ ઇઝ ગોડ ગિફ્ટ વનસ્પતિનું મૂળ પ્રકાંડ પણ નવી વનસ્પતિ બનાવી દે, દેટ ઇઝ કોલ વાનસ્પતિ પ્રજનન, વેજીટેટિવ રિપ્રોડક્શન. અને એ દોસ્તો તમારી ચોપડીમાં બી છે એટલે આઈએમપી છે. પણ હા, નીટ માટે જો ભણતા હોય તો નીટ માટે હું કહું કે કૃત્રિમ વાનસ્પતિ પ્રજનન પણ એટલું મહત્ત્વનું છે. અને તમે કદાચ દસમા ધોરણમાં થોડો ટોપિક ભણ્યા છે કૃત્રિમ વાનસ્પતિ પ્રજનન, ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં, લાઈક દાબ કલમ, કલમ આરોપણ, એ નીટ માટે છે. નીટ ભણતા હોય તો હું દર વર્ષે ભણાવું જ બધા, પણ ગુજરાત બોર્ડમાં તો આખું કાપીશ. તો આ પાર્ટ વન પછી અલિંગી પ્રજનનની વાત, ચેપ્ટર એકમાં પાર્ટ ટુ લિંગી પ્રજનન. અને લિંગી પ્રજનનમાં સૌથી આઈએમપી ટોપિક છે દોસ્તો જન્યુ જનન. શું નામ કીધું મેં? જન્યુ જનન. જન્યુ બનવાની ક્રિયા, નરમાં નર જન્યુ બનવાની ક્રિયા, માદામાં માદવ જન્યુ બનવાની ક્રિયા, જન્યુ બનવા, જન્યુ જનન, ખબર પડી? ગેમેટોજીનેસિસ. સૌથી આઈએમપી લિંગી પ્રજનનમાં લાંબામાં લાંબો 3 કે 4 માર્કમાં પૂછાતો પ્રશ્ન એટલે આ કરી જ નાખવાનો. તદ ઉપરાંત એક તફાવત છે, એ પણ બહુ આઈએમપી છે, વર્ષોથી પૂછાય છે અને મને લાગે છે કે પૂછાશ, અંતઃફલન અને બાહ્યફલનનો તફાવત. મારા મિત્ર, હવે અંતઃફલન અને બાહ્યફલનનો તફાવત જો હું ભણાવતો હોય તો હું 7 બેક ટુ બેક મુદ્દા બોલું, મસ્ત રીતે 7 મુદ્દા લખાવું અંતઃફલન અને બાહ્યફલનની કમ્પેરિઝન કરતા. એટલે વિચાર કરો 7 ડિફરન્સ મળે અંતઃફલન બાહ્યફલન વચ્ચે. 7 મુદ્દા હું પૂછતો હોય તો 3 માર્કમાં પૂછું, એટલે 3 માર્કમાં પૂછી શકાય જો 7 મુદ્દા બધે બધા લખવાના આવે તો. પણ એવું સ્પેસિફાઈ કર્યું હોય કે ભાઈ અંતઃફલન બાહ્યફલન તફાવત સમજાવો, 2 મુદ્દા 4 મુદ્દા 5 મુદ્દા કમ્પલસરી, તો પછી 2 માર્ક, એટલે 2 માર્કમાં પૂછી શકાય તફાવત, 3 માર્કમાં પૂછી શકે, બરાબર? પત્યું? યાદ રહેશે આ બધું 2 માર્ક 3 માર્ક ને 4 માર્કની થિયરીનો આઈએમપી છે. હું કહું છું ગુજરાત બોર્ડ એમસીક્યુ, ગુજકેટ, ગુજરાત બોર્ડ થિયરી અને નીટમાં આ ટોપિક છોડતાના, આ પેજ છોડતાના, આ પેજ ઉપર ચેપ્ટર એકના આ પેજ ઉપર જે ઇમેજ આપી છે એ વનસ્પતિ પ્રાણીઓની કેટલી એજ હોય, કેટલું જીવન હોય એના વિશે આપી જ માહિતી, તો આ ભૂલતા નામથી એમસીક્યુ નીકળશે. અને બીજું જ આવું એક માસ્ટર બ્લાસ્ટર ટેબલ છે, એ છે દ્વિકીય સજીવો,
डाइप्लॉइड ऑर्गेनिज्म द्वितीय सजीव जेनी अंदर दरेक रंगसूत्रों जे सजीवनी अंदर कोषना कोष केन्द्र में रंगसूत्रों जोड़ेला हो એટલે ટુ એન સજીવો કહેવાય, દ્વિકીય સજીવો કહેવાય. તો એમના જન્યુઓ બનાવતા જનન માતૃકોષ માં રંગસૂત્રની સંખ્યા, અને એ જનન માતૃકોષમાંથી જ્યારે જન્યુઓ બની જાય નરજન્યુ માદા જન્યુ તો એમાં રંગસૂત્રની સંખ્યા. ને લગતું યાદ રાખવા માટેનું ટેબલ છે. સાચું કહું ભલ ભોલા દોસ્તો, આ ટેબલ મોડે કરતાં કરતાં થાકી જાય વિદ્યાર્થી, અને આ ટેબલમાંથી વર્ષોથી કમ્પલસરી પ્રશ્નો પૂછાય છે. હવે તમે કહેશો કે યાદ કેવી રીતે રાખવા, કદાચ મને સમય મળ્યો તો આનું તમને દોસ્તો એક શોર્ટ મેથડ આપીશ. મારી પાસે શોર્ટ મેથડ છે દરેક વસ્તુની. દોસ્તો યાદ રાખવાની વાંચવાની એક પદ્ધતિ હોય, એક સ્ટાઇલ હોય, એ સ્ટાઇલ આવડી જાય ને તો જીવનમાં કોઈ દિવસ તમે અભ્યાસની ક્ષેત્રે એજ્યુકેશન ફિલ્ડમાં પાછા ના પડ. આ ભલે ટેબલ કદાચ અઘરું લાગતું હોય તમને, પણ એક એવી મેથડ છે જે એક મિનિટમાં તૈયાર કરાવો ને તો એક્ઝામમાં પૂછાય ને અડધી મિનિટ ના લાગે તમને, આનો કોઈ બી જગ્યાએથી પ્રશ્ન ઉઠાવીને પૂછે તેનો જવાબ આપતો. પણ હા, એ ટેકનિક હોવી જોઈએ. કદાચ ટાઈમ મળશે તો હું એ ટ્રીક શીખવાડીશ, બરાબર? ઓકે, ચેપ્ટર એક પૂરું. ચેપ્ટર બેનું દોસ્તો આવી રહ્યું છે સ્ક્રીન પર તમારી સામે. આઈએમપી ચેપ્ટર બેનું નામ તમને ખબર છે, આ દુનિયામાં જેનું રાજ છે, આ દુનિયામાં જે સૌથી વધારે સંખ્યામાં હાજર છે એવી વનસ્પતિ સપુષ્પી વનસ્પતિ, એટલે મૂળ પ્રકાંડ પર્ણ પુષ્પ ફળ ધરાવતી વનસ્પતિ, એટલે આવૃત બિધારી વનસ્પતિ. માં લિંગી પ્રજનન એટલે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ઇન ફ્લાવરિંગ પ્લાન્ટ. આ ચેપ્ટર બેને હું પહેલાં તબક્કામાં વહેંચવા જોઉં તો કેવી રીતે વહેંચાય? પહેલો તબક્કો આ ચેપ્ટરનો પુષ્પ, વનસ્પતિના પુષ્પમાં નર પ્રજનન ભાગ, માદા પ્રજનન ભાગ, એટલે પૂકેસર સ્ત્રી કેસરની રચના. પાર્ટ ટુમાં કહેવા જો તો પૂકેસરની પરાગરજ ઉડીને સ્ત્રી કેસરના પરાગાસન પર બેસે એટલે પરાગનયનની ક્રિયા. અને પાર્ટ થ્રી કહેવા જો આ ચેપ્ટરમાં તો પરાગરજ સ્ત્રી કેસર પર બેસ્યા પછી પરાગરજનો નરજન્યુ સ્ત્રી કેસરના અંડકોષ સુધી ભેગો થાય, મિલન થાય, ફલન થાય, તો ફલનથી બનતો ભ્રૂણપોષ, અને ભ્રૂણપોષને પોષણ, સોરી ભ્રૂણ અને ભ્રૂણને પોષણ આપવા માટેનો ભ્રૂણપોષ. અલાપ નરજન્યુ માદાજન્યુ ભેગા થઈને ફલન થાય તો વનસ્પતિમાં સ્ત્રી કેસરમાં ફલન પામેલો ફલિતાંડમાંથી બનતા ભ્રૂણની રચના, અને એ ભ્રૂણને ખાવાનું આપવા, પોષણ આપવા ભ્રૂણપોષની રચના. પાર્ટ થ્રી. અલા ફરીથી કહું મારા દોસ્તો, આ ચેપ્ટરને ત્રણ પાર્ટમાં વેચી જ દેવાનો, અત્યાર લખાવું છું, લખતા જજો. આ ચેપ્ટરને ત્રણ પાર્ટમાં વેચી શકાય. પાર્ટ વન, પુષ્પમાં નર પ્રજનન અંગ, માદા પ્રજનન અંગ, પૂકેસર સ્ત્રી કેસરની રચના. નંબર બે, પૂકેસરની પરાગને સ્ત્રી કેસર પર લઈ જાઓ એટલે પરાગનયન. અને નંબર ત્રણ, પાર્ટ થ્રી સેશન ત્રણ આ ચેપ્ટરનો એ છે નરજન્યુ માદાજન્યુ ભેગા થયા પછી સ્ત્રી કેસરમાં ભ્રૂણ બનવો અને ભ્રૂણને પોષણ આપવા ભ્રૂણપોષ બનવો એ ક્રિયા. તો ત્રણ પાર્ટ માં આ ચેપ્ટર વહેંચ્યું તો એ રીતે ત્રણ રીતે ત્રણ જગ્યાએથી અલગ અલગ આ ચેપ્ટરમાંથી ક્વેશ્ચન નીકળી શકે એને એકોર્ડિંગ સમજાવું કયા એમપી બને. ચાલ, પહેલું મેં હમણાં જ કીધું પુષ્પની રચના આવડવી જોઈએ. એમ પુષ્પના તમને ખબર છે ચાર ચક્રો આવે, દલચક્ર, વજ્રચક્ર, પૂકેસર, સ્ત્રીકેસર. તેમાં પૂકેસર સ્ત્રીકેસર પુષ્પના આવશ્યક ચક્રો કહેવાય, કારણ કે એ જ પ્રજનનમાં ભાગ ભજવે. વજ્રચક્ર દલચક્ર તો સહાયક કહેવાય. તો મેઇન આઈએમપી છે પૂકેસર સ્ત્રીકેસર, એટલે પુષ્પના આવશ્યક ચક્રો કરીને જ જવાનું, અને પુષ્પની આકૃતિ નામ દેશે વાળી તૈયાર કરીને જવાનું, પેપરમાં પૂછાશ, બરાબર? ઓકે, બીજો નંબર, પરાગરજ શું છે, પરાગરજની રચના કેવી હોય, અને લઘુ બીજાણુ જનનની ઘટના શું છે. જો આ ઉપર લખેલો બીજો આઈએમપી ક્વેશ્ચન જો ટુકડામાં પૂછાય તો બે બે માર્કમાં પૂછાય, પરાગની રચના બે માર્કમાં, લઘુ બીજાણુ જનન બે માર્કમાં, પણ જો ભેગો પૂછાયો તો કદાચ ત્રણ કે ચાર માર્કમાં પૂછાય, જેવી જેવી એક્ઝામિનરની ઈચ્છા. મેં તમને સમજાવ્યું ટુકડા કરીને ભેગો કરીને બંને રીતે, બરાબર? જે રીતે આપણે પૂકેસરને માન આપ્યું એ રીતે સ્ત્રીકેસરને પણ માન આપવું પડે. પૂકેસરમાં પરાગરજ લઘુ બીજાણુ જનન સમજાવ્યું, એ રીતે સ્ત્રીકેસરમાં માદાજન્યુ જનન પૂછાઈ શકે, માદાજન્યુ જનકની રચના સમજાવ, અથવા ભ્રૂણપૂટની પણ રચના પૂછાઈ શકે, બરાબર પડી? ચલો પાર્ટ વન પૂરો. આ ચેપ્ટરનો પાર્ટ ટુ કહેવા જો તો પરાગનયન અને એના પ્રકારો. ત્રણ વસ્તુ ભૂલતાના છેલ્લા દિવસે નજર મારીને જજો આ ચેપ્ટરમાંથી, ઓટોગેમી, ગેટેનોગેમી ને ઝેનોગેમી. ઓટોગેમી, ગેટેનોગેમી અને ઝેનોગેમી બિલકુલ ભૂલ કર્યા વગર તૈયાર કરીને જોઈએ. તદઉપરાંત પાણી વડે અને કીટક વડે. જો ભાઈ પરાગ નયન કરનારા બહુ બધા પરાગવાહકો હોય, પાણી હોય, પવન હોય, કીટક હોય, પક્ષી હોય, પ્રાણી હોય, પણ એમાંથી બે વસ્તુ ભૂલવાની નહીં, એક પવન, એક પાણી વડે પરાગનયન, અને બીજું કીટક વડે પરાગનયન. પાણી, કીટક વડે પરાગનયન સમજવાનું, અને પહેલાં ત્રણ ટોપિક કરીને જવાના, ગેટેનોગેમી, ઓટોગેમી અને ઝેનોગેમી. બસ, ચેપ્ટરનો પાર્ટ ટુ પૂરો. પાર્ટ થ્રી કહેવા જો મારા મિત્રો,
તો તમને ખબર છે ફલન, ભ્રૂણપોષ અને ભ્રૂણનો વિકાસ, તેમાંથી બેવડું ફલનવાળો ટોપિક બે માર્કમાં ત્રણ માર્કમાં પૂછાશે, કરીને જોજો, વર્ષોથી પૂછાય છે. અને સૌથી આઈએમપી આ ચેપ્ટરની આત્મા કો નક્કી પૂછાય જ છે. એક્ઝામિનર જેવું ના કીધું મેં કે આઈએમપી કઈથી બને, ત્રણ ક્રાઇટેરિયા કીધા ને આઈએમપી પ્રશ્ન ઉઠાવે છે લોકો તો કેવી રીતે ઉઠાવે છે, ત્રણ પોઈન્ટ ઓફ દેખાય, ત્રણ ક્રાઇટેરિયા દેખાય. એ મને એક ક્રાઇટેરિયા મેં કીધેલો યાદ હોય હમણાં તો, કે ચેપ્ટર ખોલતાની અંદર એક્ઝામિનરને ઈચ્છા થઈ જાય કે ના આ ટોપિક તો પૂછીશ જ, એને પૂછાવ કે રહેવાય જ ને, એવો ટોપિક એટલે ચેપ્ટરની આત્મા. અને આત્મા ચાર માર્કમાં પૂછાય છે, વર્ષોથી પૂછાય છે ને પૂછાશે, એ કરો ભ્રૂણ વિકાસ સમજાવો. આમ જૂની ચોપડી જૂના સિલેબસમાં તો કેપ્સ્યુલા પ્રકારનો ભ્રૂણ વિકાસ સમજાવ એવું પૂછાતું, પણ નવી ચોપડી પ્રમાણે દ્વિદળી એકદળી બધું ભેગું આપી દીધું છે એટલે સીધું ભ્રૂણ વિકાસ સમજાવવું પૂછાઈ શકે. ચોપડીની લીટીઓ થોડી ઘટાડી દીધી છે ઇન્ફોર્મેશન, એટલે ઓછી ઇન્ફોર્મેશનમાં ચાર માર્ક લાવવા અઘરા છે. વર્ડ ટુ વર્ડ, પોઈન્ટ ટુ પોઈન્ટ લખવું પડે, એટલે વ્યવસ્થિત વાંચીને જજો. આઈએમપી છે સૌથી આ ચેપ્ટરની આત્મા કીધી, બરાબર છે. અને બહુ જૂના સિલેબસમાં એક ટોપિક પૂછાતો હતો અસંયોગી જન્મ, એ પણ આઈએમપી છે, ત્રણ માર્કનો ટોપિક છે, મારા જેવો બે માર્કમાં પૂછે. એટલે હું જ્યારે પેપર કાઢું ત્યારે લાંબુ જ કાઢું છું, જેથી વિદ્યાર્થીઓને સારી પ્રેક્ટિસ થઈ રહે વિચારવાની અને લખવાની સ્પીડ થઈ રહે. એટલે હું તો બે માર્કમાં પૂછું છું, પણ બોર્ડની એક્ઝામમાં મેજોરિટી ત્રણ માર્કમાં પૂછું છું. અસંયોગી જનન સમજાવો. હા, તમે એક વસ્તુ નોટિસ કરજો, એવું હોય ને તો હમણાં નોંધ કરીને લખી રાખજો, જ્યાં આઈએમપી લખો ત્યાં ઉપરની છે. બાકી પસ્તાશો દોસ્તો, અવેર કરી દઉં, જાગૃત કરી દઉં કે હંમેશા આપણે ગુજરાતી વર્ડને ફોકસ કરીને, ગુજરાતી જ મોડે કરીને તઈ જઈએ છે એક્ઝામમાં. અને ક્યારેક એક્ઝામિનરના મગજમાં, મારે જો એક્ઝામિનર હોય તો નક્કી કંઈક ઊંધું ફેરવે, કોમ્પ્લિકેટેડ બનાવે, જેથી હોશિયાર વિદ્યાર્થીને સાચું ફળ મળી દે એની મહેનત. એટલે હું થોડું ટ્વિસ્ટ તો કરું પેપર. એટલે જો મારે જેવો શિક્ષક હોય, એક્ઝામિનર હોય, પેપર કાઢવા બેઠો, તે અસંયોગી જનન નહીં પૂછે. અને હું સાચું કહું છું, આ ઘટના થઈ ચૂકી છે બોર્ડના એક્ઝામમાં, થિયરીના પેપરમાં, બાયોલોજીના. અસંયોગી જનન નહીં પૂછે, એ પૂછશે એપોમિક્સિસ સમજાવો. વિચાર કરો, થઈ ગઈ વાત, તમને આખો ટોપિક આવડે છે, સમજણ પડી છે, પાંચ વાર વાંચ્યું છે, મસ્ત યાદ છે, લખતા વખતે એક અક્ષર ભૂલો એવો નહીં, પણ તમે લખવાનો એક આંકડો સક્ષમ રહ્યા નહીં. કેમ? કારણ કે ગુજરાતી વર્ડની જગ્યાએ ફેરવીને અંગ્રેજી વર્ડ લખીને પ્રશ્ન બનાવ્યો. એપોમિક્સિસ સમજાવો. એટલે દોસ્તો હાથ જોડીને કહું, આજથી તમારે, હજી બહુ સમય છે, ભગવાને એક વરદાન સ્વરૂપે થોડો વધારે સમય તમને આપી દીધો, ભલે દુનિયા માટે ખરાબ, પણ તમારા માટે એક વરદાન બનીને આ સમય આવ્યો છે. ફાળો, આ બહુ સારો એવો સમય છે, ફાળવી લો. અને દરેકે દરેક ટોપિકનું ગુજરાતી નામની સાથે ઇંગ્લિશ નામે એકવાર ખાલી વાંચી લો. હું નહીં કહું તો કે યાદ રાખી લો, ખાલી ન્યૂઝપેપરની જેમ એકવાર વાંચી લો, એ તમારા મગજમાં થોડીક લિંક રહે કે ના એવું કંઈક વર્ડ છે. તો એક્ઝામમાં કદાચ ગુજરાતી જગ્યાએ ઇંગ્લિશ ફેરવાઈ ના આવે તો તમે પાછા ના પડો, બાકી મહેનત પાણીમાં જશે. દોસ્તો બીજું ચેપ્ટર પત્યું, ચેપ્ટર ત્રણ. ચેપ્ટર ત્રણ એટલે મનુષ્યમાં પ્રજનન, રિપ્રોડક્શન ઇન હ્યુમન. મનુષ્યમાં પ્રજનન બહુ જ આઈએમપી ચેપ્ટર છે. હવે આ ચેપ્ટરને હું વેચવા જાઉં તો કદાચ બે કે ત્રણ ભાગમાં વેચવાય, હું વેચવાનું ટ્રાય કરું. પાર્ટ વન, નરનું નર પ્રજનન તંત્ર એટલે નર પ્રજનન અંગો, માદાનું માદા પ્રજનન તંત્ર એટલે માદા પ્રજનન અંગો. આ પાર્ટ વન થઈ ગયો. પાર્ટ ટુ કહેવા જો તો સ્ત્રીઓમાં ચાલતું ઋતુચક્ર અને સ્ત્રીમાં અંડકોષ જનન, પુરુષમાં શુક્રકોષ જનન. સ્ત્રીમાં અંડકોષ બનવાની ક્રિયા, પુરુષમાં શુક્રકોષ બનવાની ક્રિયા, અનુક્રમે અંડકોષ જનન, શુક્રકોષ જનન અને ઋતુચક્ર. આ પાર્ટ ટુ. અને પાર્ટ થ્રી, શુક્રકોષ અંડકોષ ભેગા થઈ જાય તો ફલન, ને ફલનથી ફલિતાંડ બને, ભ્રૂણ બને, એમાંથી નવ મહિનાનું બાળક બને. તો ફલન થયાથી નવ મહિનાના બાળકના વિકાસ સુધીનો પથ એટલે પાર્ટ થ્રી. તો આ ચેપ્ટરનો પાર્ટ ત્રણમાં, ત્રણ પાર્ટમાં, ત્રણ ફેઝમાં, ત્રણ તબક્કામાં વહેંચી રહ્યો છું. એને એકોર્ડિંગ આપણે આઈએમપી પ્રશ્નો બનાવીએ તો પહેલું નર પ્રજનન તંત્ર આખું વાંચી જ લેવાનું, એકવાર આકૃતિની પ્રેક્ટિસ કરી લેવાનું નર પ્રજનન તંત્રને. અને છેલ્લા દિવસ જ્યારે જોવાનું આવે ત્યારે બે વસ્તુ ના ભૂલતા નર પ્રજનન તંત્રમાં, એક છે શુક્રપિંડ અને બીજું છે નરમાં સહાયક પ્રજનન ગ્રંથિ, પ્રજનનમાં સહાય કરતી ગ્રંથિ. ખબર ત્રણ હોય, બલ્બો યુરેથ્રલ ગ્રંથિ, પ્રોસ્ટેટ ગ્રંથિ અને શુક્રાશય, ભૂલતા નહીં. જો નર પ્રજનન તંત્રની વાત કરી તો માદા પ્રજનન તંત્રની વાત કરો, આખું જ વાંચી લેવાનું, એકવાર દોર દેવાનું, પ્રેક્ટિસ કરી લેવાની. અને છેલ્લે તમારે આખું ના વંચાય, ટાઈમ ના મળે છેલ્લે છેલ્લે, તો માદા પ્રજનન તંત્રમાં તમારે બે વસ્તુ નહીં ભૂલવાની, એક અંડપિંડ ની રચના અને બીજું ગર્ભાશયની દિવાલ ની રચના. ખબર પડી? ફેઝ વન પૂરો ચેપ્ટરનો, ફેઝ ટુ સ્ટાર્ટ. ફેઝ ટુમાં અંડકોષ બનવાની ક્રિયા કે શુક્રકોષ બનવાની ક્રિયા, બંનેમાંથી એક પૂછાશે. પણ એવું કોણ તમે કે આ ચેપ્ટરની આત્મા કઈ? તો આ ચેપ્ટરની આત્મા છે ઋતુચક્ર. આ ચેપ્ટરની આત્મા છે ઋતુચક્ર. જે રીતે લાસ્ટ ચેપ્ટર ટુની આત્મા હતી
ભ્રૂણ વિકાસ એ રીતે આ ચેપ્ટરની હાથમાં છે. ઋતુચક્ર, ઋતુચક્ર ત્રણ માર્કમાં પૂછાય જ છે, પહેલાં પહેલી નજર તો અહીં જે એક્ઝામિનરની પૂછવાવાળાની, બરાબર. અને અંડકોષ જનન કે શુક્રકોષ જનન બંનેમાંથી એક પ્રશ્ન પૂછાશે, બંનેમાંથી ઓપ્શનલ છે. કાં તો અંડકોષ જનન પૂછાય કાં તો શુક્રકોષ જનન પૂછે, બંનેમાંથી એક પૂછે, બે એક સાથે કદી ના પૂછે. ખબર પડી, ખ્યાલ આવ્યો. અને પાર્ટ થ્રીમાંથી ફલન અને ગર્ભ સ્થાપન પૂછે શકે. પણ એક વાત કહું, હું તમને પહેલાં પહેલું વાંચવાની સલાહ આપું તો આ જ વંચાય, જે રીતે મેં સિક્વન્સ આપીશ. ફલન અને ગર્ભ સ્થાપન આ બધું વંચાય પછી ટાઈમ મળે તો વાંચી લેવાય, એટલે મીડિયમ, એટલું બધું આઈએમપી નથી કહેતો. ઠીક છે, ચેપ્ટર ત્રણ પત્યું. ચેપ્ટર ચાર એટલે પ્રાજનનિક સ્વાસ્થ્ય, રિપ્રોડક્ટિવ હેલ્થ, હ્યુમનની રિપ્રોડક્ટિવ હેલ્થ. હવે હ્યુમનની રિપ્રોડક્ટિવ હેલ્થ સમજાવવા જાઉં તો આ ચેપ્ટર નહીં હું પહેલો તબક્કામાં વેચું, તો એમાં છે ને ખાલી પ્રસ્તાવના, એટલી ભયંકર લાંબી પ્રસ્તાવના આપી ચેપ્ટરમાં, ચેપ્ટરની પ્રસ્તાવના બહુ લાંબી, જેમાં વસ્તી વધારો થઈ રહ્યો છે ભારત દેશથી લઈને દુનિયામાં, કેટલી વસ્તી છે, વસ્તી કેવી રીતે વધી રહી છે, કયા ફેક્ટર છે, કેવી રીતે એને કાબૂમાં લાવવા જોઈએ, કઈ કઈ ઘટનાઓ બની રહી છે, કયા પ્રોબ્લેમ છે, બસ શરૂઆતમાં બધું દોસ્તો રડવાની વાતો છે, સમસ્યાઓ સમજવાની વાતો છે. એકવાર તમને આત્માન ટચ થઈ જાય બધી વસ્તુ, પછી ચેપ્ટર ઘૂસે છે આગળ પાર્ટ ટુમાં. અને પાર્ટ ટુમાં વાત કરે છે ગર્ભ નિરોધક પદ્ધતિઓ, એટલે ગર્ભ નિરોધન પદ્ધતિઓ, એટલે કઈ કઈ રીતે, કઈ કઈ એવી પ્રજનનની પદ્ધતિઓ અપનાવાય જેમાં વસ્તી વધારો ના થાય, એ કહીશ પાર્ટ ટુ. અને પાર્ટ થ્રીમાં જાય છે મેડિકલ ટર્મિનન્સી, એટલે ગર્ભપાતની પ્રક્રિયા, કાનૂની રીતે કેવી રીતે, કાનૂની દાયરામાં કયા નિયમો બનેલા છે, ગર્ભપાત કરાવવો જોઈએ કે ના કરાવવો જોઈએ, કેવી સ્થિતિમાં કરાવવો જોઈએ, એને લગતો એક ટોપિક. અને પાર્ટ ફોરમાં ચેપ્ટરમાં છે ભાઈ અફળદ્રુપતા, વંધ્યતા, ઇનફર્ટિલિટી, એટલે ઘણા દંપતી, ઘણા હસબન્ડ વાઈફ એવા હોય છે જેમને બાળક પ્રાપ્ત નથી થતું, એમનામ કંઈક ખામી હોય છે, કંઈક ડિફેક્ટ હોય છે એના કારણે, તે ખામી શોધવી ગાયનેકોલોજીસ્ટ એઝ અ સાયન્ટિસ્ટ એઝ અ ડૉક્ટર તરીકે, અને ખામીને દૂર કરવા અલગ અલગ પદ્ધતિઓ અપનાવવામાં આવે છે, અને એ વ્યક્તિઓને બાળક ધારણ કરવા મદદ કરવામાં આવે છે. એટલે ના ધારણ કરી શકતો વ્યક્તિ, એવી હસબન્ડ વાઈફ, એવા દંપતી જે બાળક ના ધારણ કરી શકે, એવી વ્યક્તિઓમાં એ ડિફેક્ટને દૂર કરીને બાળક ધારણ કરવા માટે સક્ષમ બનાવવાની પદ્ધતિઓ વિશે પાર્ટ ફોર આ ચેપ્ટરનો છે. આ રીતે ચેપ્ટરને ચાર પાર્ટમાં, નાનું ચેપ્ટર છે પણ નાની રીતે ચાર પાર્ટમાં વહેંચું છું, તો એને રીતે ચાર ચાર જગ્યાએથી પ્રશ્નો ઉચકીને એને એકોર્ડિંગ આઈએમપી બનાવવા જાઉં તો દોસ્તો બની શકે. પહેલું, ગર્ભ નિરોધક પદ્ધતિઓ, વસ્તી વધારો ના થાય એના માટે પ્રજનનની કઈ પદ્ધતિઓ અપનાવાય, બધી પદ્ધતિઓ એકવાર વાંચવાની. પણ છેલ્લે આ પદ્ધતિઓ જે મુખ્ય છે એ નજર મારીને જવાની, એક છે વેસેક્ટોમી અને બીજે ટ્યુબેક્ટોમી. વાસેક્ટોમી અને ટ્યુબેક્ટોમી એટલે પુરુષ નસબંધી અને સ્ત્રી નસબંધી. અને બીજી એક આઈએમપી છે ગર્ભ અવરોધન પદ્ધતિ, ગર્ભ નિરોધક પદ્ધતિ, ઇન્ટ્રાયુટેરિન ડિવાઇસ આઈયુડી, ફૂલ ફોર્મથી લઈને, શોર્ટ ફોર્મનું ફૂલ ફોર્મથી લઈને આખો ટોપિક આઈએમપી છે, આ વાંચીને જવાનું. નેક્સ્ટ, મેં ના કીધું કે ભાઈ ગર્ભપાત કઈ સ્થિતિમાં થઈ શકે, ગવર્મેન્ટ, અદાલત, કયા કયા એવા રૂલ્સ, કયા કયા એવા કાયદા બનાવ્યા છે, લો બનાવ્યા છે જેને ફોલો કરવા જોઈએ, અને એને અનુસરીને દરેક ડૉક્ટર સ્થિતિને જોઈને ગર્ભપાત કરી શકે, તો એને લગતો ટૉપિક છે મેડિકલ ટર્મિનન્સી ઓફ પ્રેગ્નન્સી, MTP ટૂંકમાં કહેવાય, બરાબર. આ ઉપરવાળા ટૉપિક છે ને બધા બે બે માર્કમાં પૂછાય, અને આ ટૉપિક છે ને એ ત્રણ માર્કમાં પૂછાઈ શકે. અને ત્રીજો લાસ્ટ એન્ડ ફાઇનલ ઇનફર્ટિલિટી, અફળદ્રુપતા, લાસ્ટ પેજ પર, લાસ્ટ દોઢ પેજ પર, ચેપ્ટર ચારના લાસ્ટ દોઢ પેજ પર આ આખી ઇન્ફોર્મેશન છે. મેં કીધું આ વાંચીને જવાનું, આજે કીધા એ તો વાંચવાના જ, આમાંથી ક્વેશ્ચન આવવાને એ વાત પાકી છે, વર્ષોનો અનુભવ પછી કહું છું, ખ્યાલ આવ્યો. પણ આજે ઇનફર્ટિલિટી છે, અફળદ્રુપતા, એ આખો વાંચી લીધા પછી છેલ્લા દિવસ કદાચ ફટાફટ પેજ આમ ન્યૂઝપેપરની જેમ ફેરવાના આવે તો ઓછા સમયમાં, તો શું વાંચવાનું, તો છેલ્લામાંથી આ બે વાંચીને જોજો, મને યાદ કરશો, જિપ્ટ અને ગિફ્ટ, GIFT અને ZIFT, જિપ્ટ અને ગિફ્ટ, ખબર પડી. ઓકે, તો ચેપ્ટર ચારનું IMP પૂરું. ચેપ્ટર પાંચ, કદાચ ગુજરાત બોર્ડ નહીં, થિયરીની એક્ઝામ નહીં, ગુજકેટની એક્ઝામે નહીં, નીટની એક્ઝામે નહીં, અરે કોલેજની એક્ઝામે નહીં, હું તો કહું આખી લાઈફનું સૌથી IMP ચેપ્ટર. અરે ભાઈ, બધે બધી ગુજકેટ, ગુજરાત બોર્ડ, થિયરી, નીટ, કોલેજ અને જીવનની બધી પરીક્ષાઓ, બધા રિસર્ચમાં કામ લાગતું ચેપ્ટર, એટલે છે ચેપ્ટર પાંચ. ચેપ્ટર પાંચ અને છ તમને એ ખબર છે કે 12મા ધોરણમાં થિયરી કહો કે નીટમાં કહો, ગુજરાત બોર્ડ કે નીટમાં, બંનેમાં આ ચેપ્ટર સૌથી હાઈએસ્ટ વેરેજ ધરાવતું છે, ચેપ્ટર પાંચ અને ચેપ્ટર છ. જીનેટિક્સનો પાયો, મેં એસા બોલ સકતા હું કે એ જીનેટિક્સ કી નીવ હે, મેઇન પાયો છે જીનેટિક્સનો. આ આવડે તો જ આગળ જનીન વિદ્યામાં જીનેટિક એન્જિનિયર નામના તમે જાદુગર બની શકો, ખ્યાલ આવે છે. તો આમાં સર કયા ચેપ્ટર પૂછાઈ શકે,
આ ચેપ્ટરને હું વિચારું તો બે તબક્કામાં વહેંચું છું, આ ચેપ્ટરનું બે તબક્કામાં વહેંચું છું. એક કે ભાઈ જનીનોથી કયા કયા કેરેક્ટર પેદા થાય, કેવા કોમ્બિનેશનો બને, અને એ કેરેક્ટર પેદા કરતા જનીનો એક પેઢીમાંથી બીજી પેઢીમાં કેવી રીતે ઉતરે એને લગતો આખો પાર્ટ વન, અને પાર્ટ ટુ એટલે આ જનીનોમાં કે જનીનો જેની ઉપર છે એ ડીએનએ કે રંગસૂત્રમાં કોઈ ખામી આવે એટલે વિકૃતિ થાય તો કયા રોગો થાય, એને કેવી રીતે ઓળખી શકાય, ડાયગ્નોઝ કરી શકાય, અને એને ટ્રીટ કેવી રીતે કરી શકાય, એને ક્યોર કેવી રીતે કરી શકાય, આને લગતો આખો ટોપિક બે પાર્ટ ટુ. અને પાર્ટ વન જનીનોથી કેરેક્ટર પેદા થાય, પેઢી દર પેઢી ઉતરે એ આખું સમજવાનું, અને પાર્ટ ટુમાં એ જનીનોમાં વિકૃતિ આવે તો શું થાય એ સમજવાનું. તો એને લગતું, એને એકોર્ડિંગ હું આઈએમપી કહેવા જાઉં તો પહેલું આ ચેપ્ટરમાં યાદ આવે બાયોલોજીના કદાચ બ્રહ્મા વિષ્ણુ મહેશમાંથી બ્રહ્મા અને વિષ્ણુ કહેવા જાઓ તો બ્રહ્મા છે બાયોલોજીના, એ છે ડાર્વિન મારા એંગલથી, અને વિષ્ણુ કહેવા જાઓ તો એ છે મેન્ડલ. કોણ છે? મેન્ડલ. આખું ચેપ્ટર ભણાવું તો તમને ખબર પડે આખી સ્ટોરી છે, અને મારા એંગલથી કેમ બ્રહ્મા વિષ્ણુ મહેશ કોણ છે, અને અમને મેં કેમ ભગવાનને સૃષ્ટિને રચયતા સૃષ્ટિને સાચવનારા કીધા, ખબર પડે છે બાયોલોજીના દૃષ્ટિકોણથી. ભગવાને બનાવવાની દુનિયાથી બનાવી દીધી, પણ એને સમજવા માટે સમજાઈ સમજી અને લોકોને સમજાય આજે બાયોલોજી બન્યું છે. તો આ બે લોકોના ખાસ કારણે, એક મેન્ડલ અને બીજું ડાર્વિન. તો આમના પ્રશ્નો તો પૂછાયા વગર અપમાન કહેવાય, આમના પ્રશ્નો પૂછાયા જ. મેન્ડલનો એક સંકરણ દ્વિસંકરણનો નિયમ કમ્પલસરી કરીને જવાનો, કાં તો એક સંકરણ પૂછાશે કાં તો દ્વિસંકરણ પૂછાશે. હું મારા વિદ્યાર્થીઓને આ ભણાવું આવું કહું ને તો એ લોકો ચુસ્ત રીતે ફોલો કરીને આ વસ્તુ મોઢે કરે છે, પણ આ શું કહું, આ વસ્તુ કર્યા પછી એમને આ પ્રયોગો કરે, એ પ્રયોગો તો આપણે એક્સપ્રેસ કરી લઈએ છીએ, લખી લઈએ છીએ, પણ એ પ્રયોગો પરથી કયા નિયમ બન્યા એ છોકરાઓ ભૂલી જાય છે વાંચવાનું. એટલે આટલું વાંચ્યા પછી આ બે પ્રયોગો પરથી શું તારણ નીકળ્યું, મેન્ડલે કયા નિયમ બનાવ્યા એ નિયમ ના ભૂલતા. લાઈક મેન્ડલના એક સંકરણ પરથી નિયમ નીકળ્યો પ્રભુતાનો નિયમ અને વિશેષણનો નિયમ, ખબર પડે છે, લો ઓફ ડોમિનન્સ અને લો ઓફ સેગ્રિગેશન. આ એક સંકરણના નિયમ પછી તારણ નીકળેલા છે બે મેન્ડલના, આ ભૂલવાનું નહીં, પોઈન્ટ ટુ પોઈન્ટ લીટી લીટી વાંચી લેવાની. કારણ કે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી લખશો તો જ નિયમના માર્ક મળશે, કે નિયમ તો બેઠો લખાય. અને દ્વિસંકરણના પ્રયોગ પરથી મુક્ત વહેંચણીનો નિયમ નીકળ્યો, ખબર પડે છે, લો ઓફ ઇન્ડિપેન્ડ એસોર્ટમેન્ટ. બસ તો આ વાંચીને જવાનું. ઓકે, બીજું એક છે બે બે માર્કના, આ તો ત્રણ કે ચાર માર્કનો પ્રશ્ન પૂછી શકે, પણ બે બે માર્કના નાના ટોપિક પૂછાય, એમાં છે અપૂર્ણ પ્રભુતા, પ્લિયોટ્રોપી અને બહુજનનિક વારસો. આ ત્રણ આઈએમપી છે, બરાબર. હવે પાર્ટ ટુમાં જતા રહીએ. પાર્ટ ટુ એટલે વિકૃતિ જનીનોમાં રંગસૂત્રમાં. તો સૌથી બેસ્ટ પૂછાય કાં તો થેલેસેમિયા કાં તો સિકલ સેલ એનિમિયા, બે એક સાથે ના પૂછાય. કારણ કે થેલેસેમિયા સિકલ સેલ એનિમિયા બે એકબીજાને બહુ મળતા આવતા રોગો છે, ભણાવતા ખબર પડે તમે ભણ્યા હશો. એટલે કાં તો થેલેસેમિયા પૂછાય કાં તો સિકલ સેલ એનિમિયા પૂછાય. એ જ રીતે મારા દોસ્તો કાં તો રંગઅંતા પૂછાય કાં તો હિમોફિલિયા પૂછાય, કારણ કે રંગઅંતા હિમોફિલિયા બંને એકબીજાને મળતા આવતા રોગો છે, ખ્યાલ આવ્યો. અને ત્રીજું, રંગસૂત્રોમાં વિકૃતિ આવે તો બે પ્રકારની આવે, એક રંગસૂત્રની રચનામાં વિકૃતિ આવે અને બીજી રંગસૂત્રની સંખ્યામાં વિકૃતિ આવે. એટલે રંગસૂત્રનું સ્ટ્રક્ચર બદલાય તો રંગસૂત્રની સંખ્યા કે વિકૃતિ, અને રંગસૂત્રોની સંખ્યા બદલાય. લાઈક એક કોષમાં 46 રંગસૂત્ર હોય, આપણા મનુષ્યને એક કોષમાં 46 રંગસૂત્ર હોય, તો 46 રંગસૂત્રની સંખ્યા કાં તો વધી ઘટી તો એને કહેવાય રંગસૂત્રની સંખ્યા કે વિકૃતિ. અને આ સંખ્યા કે વિકૃતિ તમારી બુકમાં આપ્યું છે, એની પર દબાણ વધાર કર્યું છે, એટલે ગુજરાત બોર્ડમાં રંગસૂત્રની સંખ્યા કે વિકૃતિ પૂછાશે. પણ હા, નીટના પોઈન્ટ ઓફ વ્યૂથી કહેવા જાઉં તો રંગસૂત્રની રચના કે વિકૃતિ પૂછાય, ખબર પડી. રંગસૂત્રની સંખ્યા કે વિકૃતિ એટલે રંગસૂત્રની સંખ્યા 46 હોવી જોઈએ, એની જગ્યાએ વધે ઘટે તો શું થાય, કઈ ખામી થાય. એટલે તો ત્રણ રોગો આપ્યા છે, ચોપડીમાં છે, લાસ્ટ પેજ છે ચેપ્ટરનું, વાંચીને જવાનું. ડાઉન સિન્ડ્રોમ, ક્લાઇનફેલ્ડર સિન્ડ્રોમ અને ટર્નર સિન્ડ્રોમ, બે બે માર્કની બધી થિયરી છે, ગમે તે પૂછાશે, બરાબર. અને એક હજી ટોપિક કહું, આ બધું થઈ જાય પછી એ ટોપિક નજર મારીને જવાનો, થોડો અઘરો છે. સંલગ્નતા અને પુનઃ સંયોજન ચેપ્ટર 5માં, મિડલ ચેપ્ટર જ્યારે આગળ વધે છે ત્યારે મિડલ સ્ટેજ પર આપીશ, ચેપ્ટરના મધ્યમાં આપીશ. બસ સ્ક્રીનશોટ લઈ લો એકવાર, ચેપ્ટર 5નો આઈએમપી તમારી નજર સમક્ષ છે, ખ્યાલ આવ્યો. આ રીતે ચેપ્ટર 1, 2, 3, 4 અને 5 વચન મુજબ મેં તમને 5 ચેપ્ટરનું આપવાનું કીધું, તમે અત્યારે આપ્યું. હવે બીજા 5 ચેપ્ટરનું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં કહીશ, ખ્યાલ આવ્યો.